કેટલા કડી છેલ્લે થી હતી ભાઈ? ઝંખના પૂરો થઈ ગયો. સંતાન ઝંખના પછી આપણે નવું પ્રકરણ 74 માં આવ્યું, 176 માં પાછું કર્મ ગાથા પૂજ્ય શ્રી મોટા રચિત સંસાર અને કર્મ યોગ એ પ્રકરણ 74 માં અને સોમવાર 16 તારીખ સંસારી ઝંખના કેરો પાર ના આવશે કદી. આપણે આવી ગયું એના રિલેટેડ જ બીજું સંસારી ઝંખના પછીનું છે ને, એના રિલેટેડ જ બીજું ચેપ્ટર છે. એનામાં જે રમે તેને રમાયડા તે કરે વળી. આ સંસારી ઝંખનાઓ વૈધા જ કરે ઘટે નહીં, એમાં રમાડી આપણને ડુબાડી. જેને જે ઝંખના હોય એનાથી ભાવના બીજી જીવને સમજાશે ના, એવાને કોઈ વાત નથી. ગમે એ વાત એને સમજાવો, પણ એની જે ઝંખના અંદર જામી હોય એને મનમાં પતી હોય એટલે એ નવું ઉમેરી ના. સંસારની ઝંખનાની વાત છે, ભગવાનની ઝંખના હોય તો તમે ભગવાન ઉમેરે પોઝિટિવ હોય, પણ સંસારની ઝંખનામાં જીવ બેઠો હોય એટલે આપણે ભગવાનની વાતો કર્યા કરે એની કલ્પના હાલ થઈ ગયું એટલે એકાગ્રતા ના થઈ શકે. આકાશમાં યુદ્ધ ચાલુ થઈ ગયું છે, ભલે ધમધમાટ થાય. જેને જે ઝંખના હોય એનાથી ભાવના બીજી જીવનમાં સમજાશે ના, એવાને કોઈ વાત નથી. પોતાના જ કુંડાળામાં કેદ માનવીને કરે ઝંખના, એનાથી દૂર થઈ ક્યાંય દ્રષ્ટિ વૃત્તિ થવા ના દે. પોતાના કુંડાળામાં જ એટલામાં જ રમાયડા કરે. આગળ પાછળ ખબર જ ના પડે. આગળ પાછળની ખબર પડે તો શું થાય, એલર્ટ થઈ જાય. આગળ પાછળની ખ્યાલ ના હોય એલર્ટનેસ રહી જ નહીં, ખ્યાલ જ ના હોય. યદવા તદવા જીવન જીવતા હોય. પરિસ્થિતિની એવાને પૂરી રીતે યથાર્થતા આવી શકે કઈ રીતે? જો કોઈ પરિસ્થિતિ આડાવડી આવી ગઈ તો એમાં ખરેખર શું કરવું જોઈએ એનું કંઈ ખ્યાલ ના આવે. ભયમાં તે કરે સદા, આમ તે ભમ્યા તે કરશે સદા. સંસાર અને કર્મયોગ હેડિંગ યાદ રાખજો, ધીરે ધીરે કેવી રીતે કરવું આવશે. સ્વાર્થ પરમાર્થનો ટંટો એવાને કેમ ખૂંચશે? મનમાં કેવી રીતે જાય, આને સ્વાર્થ કહેવાય આ પરમાર્થ કહેવાય એને મનમાં કંઈ કરે ઘૂસે નહીં. પોતામાં તે પડ્યું રહેશે એને સાચું ના સૂજશે. પોતાની નાની દુનિયાની અંદર એ માથા ફેરા જ કરે, બીજું કંઈ દેખાય નહીં. હરિઓમ આવો સ્વામીજી, જય ગુરુ મહારાજ, જય મોક્ષ. ઠંડી છે આજ થોડી, થોડીક થોડીક હવા હવા પતંગ હવા. સ્વાર્થ અને પરમાર્થ નો ટંટો, ટંટો એટલે શું કહેવાય? ઝઘડો. બરાબર, દ્વંદ્વ. એને કેમ રીતે એને એમાં સમજાય નહી, એવાને કેમ ખૂંચશે? પોતામાં તે પડી જોઈએ એને સાચું ના સૂચશે. ખરેખર શું કરવું જોઈએ એનો ખ્યાલ આવે જ નહીં. કાં સ્વાર્થમાં હોય કાં પરમાત્મા ટંટામાં. પરમાત્મા ટંટો એટલે નામથી કરેલો પરમાર્થ, એ ટંટો કહેવાય. યોગ્ય પરમાર્થ કરીએ નામ વગરનું તો ટંટો નાખી. ચારે બાજુ નામથી જ ઉભાને, નામ વગરનું કંઈ કરે જ નહીં. સમજવાનું એમાં કંઈ હોય નહીં. નામને આગળ રાખીને આવેલા તો સમજવું આપણે પાછળ જાય છે. આગળ નામની ઈચ્છા રહીએ, ઈચ્છાઓ રહીએ ને, હું કરું છું, મેં કર્યું છે, હું કરું છું, એ બધું આવે ને સાહેબ પાછળ. એમાંથી નીકળવું તો એ કાદવ છે, કાદવ નીકળી ના શકે. કૃપા થાય ત્યારે નીકળાય એવી ગંદકી છે. સર્વ પ્રસંગ શ્રેય ને પ્રેય એવાનું એક ના બનશે કદી.
શ્રેયમાં ના પરોવાવું, શ્રેયમાં ના પરોવાનું લાગશે મીઠું પ્રેમથી. જેમાં કલ્યાણ છે એવું વાલું ક્યારેય નહીં લાગે. શ્રેય ને પ્રેય એવાનું એક ના બનશે. શ્રેયમાં ના પરોવાનું લાગશે મીઠું પ્રેમથી. શ્રેયમાં ના પરોવાનું, જો આ મોટા આવી અડાવડી કરી શા માટે લખે છે? થોડું મગજ આપણે કસીએ. જો અડાવડું લાગે ને આમ આમ અંદરથી સમજાતું જાય તો હવે સમજો. રમેશને પૂછ, રમેશ શ્રેયમાં ના પરોવાનું લાગશે મીઠું પ્રેમથી. એટલે આવડી જાય પણ બોલતા ના આવડે જાય. આત્મકલ્યાણ માટે ભગવાન જ વાલો લાગે. અને જે કઈ પરિસ્થિતિ મળે ભૌતિક ને આ તે બધી, એ બધા કરતા પણ ભગવાન વાલો લાગે ત્યારે શ્રેય ને પ્રેય એક થઈ જશે. શ્રેય ને પ્રેય એવાનું એક ના બનશે. ના બને એટલે શું થાય? શ્રેયમાં પરોવાઈ ના શકે. શ્રેય એટલે આત્મકલ્યાણ. શ્રેયમાં ના પરોવાનું લાગશે મીઠું પ્રેય પ્રેયથી. સલામ કરે તો સમજવાનું, નીચે જોઈને સલામ કરીએ તો ભરી દે. સાધુ આપણે ઘરે આવતા ને કૃષ્ણ વારે નતા ભાઈ બોલેલા કે સંસારમાં સુખી થવું હોય તો શું કરવું? કોઈ પૂછેલું નીચે જોઈને હાલો ને મોઢે તારું મારો નહીં તો મરી જાઓ. કોઈ વિશે આડાવરું વિચારવું નહીં. આપણામાં ક્યાં કેટલું બધું કરવાનું છે અમુક નમુક કે આવો છે ને આવું છે ને આવું છે એ વિચાર કરતા એટલે હું કીધું નીચું જોઈને હાલવું. દેખાય તો વિચાર આવે ને નીચું જોઈને હાલવાનું મતલબ એવો કે કોઈ વિશે આડાવરું વિચારવું નહીં. બરોડા બોલે વાતો કરીએ ને આપણે વાત. એન પાસે શીખો થોડું એવું કેટલી 10 મિનિટ સુધી હું હાલે બોલું શબ્દ ન બોલે માથાકૂટ નહીં. ભગવાન ના મારે ઓલા વાતો કરી થાકી જાય બંધ થઈ જાય પછી આમ ભાઈ કરે એવું કરે ને સાચો તમે. હા સારું બોલું ગઠ્ઠાનો પણ સારું ના બોલું. અરે કેટલાક છે તું ટોટલ તો મારી એક દીધી લખી આવતી બધું તો ક્યાં બોલવા જેવું રહ્યું? તો હું રહ્યું કે નહીં ટોટલ શું થઈ ગયું કે સાહેબ જવા જઈને નથી ઘણા વખતે થઈ ગયું નાખવા જઈ જવા જાવે તો સુખી થઈ જવાય. હા વાલા લાગે બોલે એવું લાગે. આજ નહીં તો કાલ એમ કર્યા હોય છૂટકો ખાવા જવાનું ઉપર જવું પડે એવું ઝડપથી જવાનું આપણને થાય. ચાલો પકડી લે કાલ આશ્રમ મૂકવા આવ્યો ને ભાવી મિત્ર. પછી આજે પ્રોગ્રામમાં જાતા નહીં સીધા અંદર આવો. જોઈ ગયો તને એકવાર જોઈ ગયું પ્રોગ્રામમાં નથી જવું અંદર આવો. ચાલો એટલે હોશિયારી હોય બાળકની અંદર
વાતાવરણ મળ્યા કરે ને તો એની એક અલગ ટાઈપની હોશિયારી એની મેરેજ ડેવલપ થઈ શકે. એટલે સારું જેમ કહેવાનો મતલબ નહીં, પણ વાતાવરણ મળતું હોય તો ફેરફાર રહી. આપણા વિચારો બધા પોઝિટિવ હોય, આપણે આનંદમાં હોય, વાહ વાહ વાહ, વાતાવરણ સારું સારું રહેતું હોય, અંદર કેવું ઉતરે, કેવું ઉતરે તો વિચાર કરી લે, કોશિશ કરવાની. પછી ક્યારેક આમ તેમ હોય તો બહાર અમારા બાબા ભાગી આપણને લાગે ચાલો હું બેઠક પાર તો મારી આવી એમ કરવાનું. ઈ તો જે હોય લેવાનું ને, બાળક તો કઈ છોડવાનું કઈ શાંતિ સર્વ પર. હવે આ શ્રેય ને પ્રેય એવાનું એક ના બનશે કદી. ગમે એટલી ભૌતિક સમૃદ્ધિ હોવા છતાં પણ શ્રેય જ વાલું લાગે, શ્રેય જ વાલું લાગે. પછી શ્રેયમાં ના પરોવાનું લાગશે મીઠું પ્રેયથી, એટલે એક થાવત તો જાય, પણ ક્યારેક શું થાય શ્રેયમાં પરોવાનું ના ગમે, ભૌતિક મને ગમવા તો એ બાજુ વળી જાય. એ ત્યાંથી પાછું વળવું સાહેબ બહુ અઘરું છે, એ ડાયવર્ઝન આવે ત્યાં. સર્વ પ્રસંગમાં એને દિલ સંતોષ ના થશે, સારું માટું લગાડીને બૈડા તે દિલમાં કરશે. શ્રેયમાં ના પરોવાયા એટલે આ બધું સારું માઠું લાગવા, શ્રેયમાં ના પરોવાયા એટલે શેમાં પરોવાયા, પ્રેમમાં. પ્રેમ એટલે બોલ ભૌતિક સમૃદ્ધિ એ જ ગમે બાપુ, એટલે એની પાછળ દુઃખ કેવું આવે છે એમાં પરોવાયા તો સર્વ કોઈ પ્રસંગ આવે એમાં ક્યારેય પૂરો સંતોષ થાય નહીં. સારું લાગ્યું માઠું લાગ્યું ખોટું લાગ્યું એમાં એમાં જીવ બૈડા કરે. શ્રેય માર્ગે વળેલો એ કંઈ જોવા દે, જેમ જે કરવું કરો ભાઈ, મને માર્ગ કરવા દે, કરો કરો, એ માઠું લાગવાનો પ્રશ્ન ઉભો થાય. પાછળ આવી પણ દરેક વસ્તુ ને એક કારણ હોય, કારણ વગર કોઈ દિવસ કાર્ય થાય નહીં. એને આવડી ગયું પણ કારણ હોય, પ્રેમમાં જેવું આપણો હોય ને તો પ્રસંગોમાં માથું લાગ્યું સારું લાગ્યું બોલાવ્યું એમાં પડ્યા રહી ગંદા, એમાં હું પડ્યા રહેવાનું. આવી કંકોત્રી હાલો નથી આવી કઈ વાંધો નહીં ચાલશે, બે વાર પ્રસંગમાં દિલીપ પીન જવું, બીજા પ્રસંગ બગાડવું ભાઈ, એમાં બધા એવી રીતે રિલેશન સારી રીતે મેન્ટેન રાખવા જોઈએ કે પ્રસંગ બીજાને ઘેરા એવા જ કરવાના, ત્યારે આપણો પ્રસંગ ઉત્સવ ના બને ત્યારે પ્રસંગ જ બની જાય. ઉત્સવ બને તો કેવું સારું, આપણી એવી ભાવના હોવી જોઈએ. મિત્રો ક્યાંથી થાય, આપણે અહીંયા સુધી ખબર જ ના હોય, ખાલી ખાલી પ્રેમ આપણે ફેરા કરીએ તો કોઈ દિવસ શ્રેયની ભાવના આવે ના આવે. સારું સમજાયું, પ્રભુની સર્વ શક્તિનો ખ્યાલ એને ના આવશે. પ્રકૃતિના ક્ષેત્રમાંથી પ્રભુ કેવું દેખાય, એમાં જ બધું સારું સારું લાગે. પ્રસન્ન
સારું માથું લગાડીને બેડા કરે છે, સારું માથું લગાડ્યા કરે તો સ્વતંત્ર કેવી રીતે રહી શકે, પ્રકૃતિના ગુલામ થઈ જાય આપણે. હે, એ થઈ રહ્યું બરાબર છે, જે થઈ રહ્યું છે બધું બરાબર છે, થાય બરાબર છે, વાહ વાહ ભગવાન કરે સારું, એવો ભાવ અંદર આવે ત્યારે આડું ઊંડું લાગે. હા, એવા જીવને પ્રસન્ન ચિત્તની શાંતિ અને સપને મળે નહીં. જે પ્રસન્ન ચિત્ત છે એવાની જે શાંતિ છે, એવી શાંતિ એવા પ્રેયવાળાને ક્યારેય સપનામાં પણ જોવા ના મળે. કુટાઈ મરશે એવા જીવને ઝંખનામાં, હિ ઝંખમાં ઝંખનામાં ઝંખનામાં એનું જીવન પસાર થઈ જાય. મરી જવું છે તો પછી સરખું રહેવું જોઈએ, મરી જવું ના હોય તો ઠીક, આપણે તલવાર લઈને ફરી બધું કરવું, આપણે તલવાર મૂકીને હોઈ જવાનું, આપણે પૈસા કોણ લઈ જાય શું ખબર પડે, બહુ ભેગા કર્યા પછી છોકરા કેવા નીકળે શું ખબર પડે. હે, કાળ ધર્મની ખબર પડે ભાઈ, પ્રસંચિત એટલે પ્રસન્નતા, ચિત્ત, ચિત્તનો ગુણધર્મ પ્રાણનો ગુણધર્મ મનનો ગુણધર્મ અને આ તો આવ્યું બુદ્ધિનો, એવી રીતે પ્રાણનો, પ્રાણના ચાર ગુણધર્મ મુખ્ય યાદ રાખજે, ભાષા ઈચ્છા કૃષ્ણનો લોકતા, ચાર ચારની અંદર પછી કામ કરવું બધું આવી જાય, સૌથી મોટો પ્રાણ. અને ચિત્તનો ગુણધર્મ સભાનતા, હા આપણે શા માટે આવ્યા છીએ એવું જે ખ્યાલ આવે ને એ ચિત્ત છે. એવી રીતે પ્રસન્નતા આપણે બરાબર છે તો ચિત્તમાંથી આવતી પ્રસન્નતા બહુ સારી, એટલે ચિત્તે જે પ્રસન્ન હોય, જે સભાનતાપૂર્વક જે પ્રસન્ન હોય એવાની તોલે, હા ચિત્ત પ્રસન્ન ચિત્તની શાંતિ એવા જે ભૌતિક સમૃદ્ધિમાં રાખવા ઈચ્છે છે એને ક્યારેય મળે, સપને પણ મળે નહીં, કુટાય મળશે એવા જીવને ઝંખનામાંથી. સંસારી ઝંખનાઓમાં શું શું હોય, સંસારી ઝંખનામાં હું શું શું હોય, સૌથી મોટી ઝંખના કઈ સંસારની, માન માન, આ માનમાં ઝડી ગયું બધું, હજી આ ચારે બાજુ એ છે, આ બાજુ ગયા ગયા મોટું બગડી જાય, એ પાણી ના પૂછ્યું તો ગયા, અરે ભાઈ એમાં કંઈક જવાની જરૂર શું છે, કદાચ કદાચ વાતાવરણમાં બે બાયદા હોય તો ના છે પાણી પીવા, એમ રાખ એ બધું સારું જોઈએ એવું લખી દીધું, હા ના હોય ત્યારે તમે ઘરે જઈ કે જાય બધું બરાબર નથી, સારું પાણી નથી પૂછ્યું નહીં, અરે ના પૂછ્યું, આ ગાયથે જઈને પી લ્યો, તરસ લાગી ના હોય તો ના પીવું, પી લીધું તો પી લેવાનું, એમાં હું લગાડવાનું, એવામાં ઊભા રીતે કેટલી ઉપર નીકળી આ બધી કુંડાળા બધી, સૌથી મોટામાં મોટું શું કીધું મેં, તેનું શું માન, હા ઝંખના છે ને હોય માનની હોય નામની હોય, નામ માટે જ મરી જાય ત્યારે બધું હરી ફાઈવ થાય છે, નામ હરિયો જય ગુરુ મહારાજ, મોટા નામ અને કીર્તિ માન પૈસા આબરૂ પ્રતિષ્ઠા આ બધામાં જ રોકાઈ દેવું, એનું નામ સંસારી જંક, સંસારી જંક એમાં જ બધા પીડા બેન ગયા. પ્રતિષ્ઠાને તો તોડી ફોડીને ધૂળમાં નાખી દેવાની મોટા, અને આપણે પ્રતિષ્ઠા માટે લખું દીધું મોટા થઈ ગયા, પ્રતિષ્ઠાને તો સાની ધૂળમાં નાખી દેવાની તોડી ફોડી એમ તેમ નહીં. સાહેબ એમ કહે, ક્યાં સાહેબને કીધેલું, અનુપરામ ભટ્ટને કીધેલું કે સાહેબ તમે કોટ પહેરીને એવું બસમાં આવો, બસમાં ના આવે સાહેબ થી મને ખબર, હા અરે સારું બસમાં શું ના આવે, પ્રતિષ્ઠાને તો થોડી થોડી ધૂળમાં નાખી દીધી, ચાલીને આવે આવું બધું શીખે ત્યારે આ માર્ગ ચાલે.
એ મને મર્યા તો મળી ગયા, એકદમ ચડાય એવું નહીં પણ ચડાઈ ગયા પછી મજા છે. લગભગ જગત એમાં અટકેલું પડ્યું, કેવું ખોટું લાગી જાય દાદા ક્યાં આગળ ગયા હોય ને, હા બેવું લાગી જાય, આપણે બધાની વાત કરું આપણને લાગી જાય, ના લાગે ને ઓછું લાગ્યું થોડુંક ઓછું લાગે તોય ફાઈવ આપ મને એમાં જલ્દી નીકળે, ઊંડા ઘરે જઈ નીકળાય ડિપ્રેશન આવી જાય ખલાસ થઈ જાય મારી એમાં. અરે ભાઈ એના હાટું જીવીએ આપણે બધા માટે જીવીએ છીએ, દ્વેષય ના કરવો નહીં તો એ નુકસાન. હા પ્રભુની સર્વશક્તિનો ખ્યાલ એને ન આવશે, પોતાનો કશો ખ્યાલ એવાને કેમ જાગશે, અત્યારે શું કરવું ના કરવું એનો ખ્યાલ આવે નહીં, સંસારી જંખના વાળું ત્યાગ ના કઈ કરી શકે. સંસારી જંખના વાળાનો ત્યાગ થાય નહીં, ત્યાગ કેવી રીતે કરે, ભેગું કરવાનું એ ત્યાગ કરે, દોડીને જંખના કેડે અજ્ઞાને ત્યાગ કરે. જંખનામાં જીવતા જે જીવો હોય સંસારમાં એ બધા ત્યાગ તો કરે પણ કેવા જંખનાની કેડે દોડે, નામ રાખે છે કાંઈક તો રાખવું જ પડે નહીં તો જીવી નામ. ત્યાં સમાજમાં એક વર્ગ એવો છે મોટા કે બીજાને પીડા આપીને સુખ મેળવે નહીં તો પોતે દુઃખી થાય, બીજાને પીડા ના આપે તો પોતે દુઃખી થાય, બીજા કેમ પીડા થાય એ રીતે વર્તે, એવી તારી રીતે આ રીતે વર્તે કે આપણને એમ થાય હા મજા નથી, એ પોતાની મજા માટે આપણી મજા હણી લે, આપણે આડાવડું ડિસ્ટર્બ કરે ત્યારે જ એ સુખી થાય, બીજો રસ્તો એની પાસે નથી. એક વર્ગ છે આપણો એવો સમાજ, જાગૃતિપૂર્વક આપણે એનો સામનો કરીને કે જાગૃતિથી સુનેથી એમાંથી બચવું જોઈએ તો આપણને પછી ડિસ્ટર્બ ના કરે કોઈ. આખો સમાજમાં ઘણો મોટો વર્ગ હોય છે, તમે ડિસ્ટર્બ થાવ ને હેરાન થાવ ને એમાં એની મજા આવતી તો જીવી હવે આનંદ ના આવે. મૂકી રહી ગઈ હતી સાહેબ, પ્રેય ને શ્રેય ની વચ્ચે ફેરશો જાણવાની તે મેળે ના શક્તિ, એવામાં મળે ના શક્તિ, એનામાં એવી શક્તિ આ શ્રેય કહેવાય આ પ્રેય કહેવાય એવું ખ્યાલ જ ના હોય. એવા કેવા છે પીસાય ને જીવનમાં મરી જાય, શેમાં પીસાય, આજે આવો 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 કીધું કાલે બોલાવી દઈએ તો હું થાય પીસાણા કે નહીં, રોલ નીચે આવી ગયા રોલ નીચે, ગાડીને વ્હીલ નીચે કદાચ બચી જાય, રોલમાંથી રોટલી જ થઈ જાય, ચેપો નીકળી જાય, ઈચ્છા હોય એટલે દુઃખ આવ્યા ગઈએ નહીં, ઈચ્છા એ ઈચ્છા આ સંસારની જંખનારી નવી છે, એ જંખનારો અંત ક્યાંય આવતો નથી, કોઈની નકામી વાતોમાં જ માથાકૂટમાં પડવું નહીં, એ કરતા કરવા દેવું આપણે ક્યાં પૂછવા આવ્યો, આપણને પૂછવા આવે તો કહેવા જેવું જ કેવું નહીં થોડું કહેવાય, કરેવાને શું કયો હા 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 કરીને ચાલે, જેવા આવ્યા હોય તો હું પતી જાય, સમજવા આવ્યા હોય તો બોલો ને કંઈક બહુ બધું બોલો, ઘરે એવું છે કે નહીં જોવું નહીં તો ટાઈમ બગડે છે. દાઘા હા દાઘા ના કંઈ પડે એવો પહેલા વિચાર જે કરે, કપડામાં દાઘ ના પડે એનો વિચાર પહેલા જાગૃતિથી જે પેદા કરે તો પછી ઘોસાઈ ના જશે છો ને મથિયા હો સમજી, એવો દાઘ એકાદ પડી જાય તો ગમે એમ કરો કે જાય નહીં, એટલે એના કરતાં પડે નહીં એનું પહેલા ધ્યાન, એ મહત્વનું કે પેલું ભણે નહીં એનું પહેલાં ધ્યાન રાખવું, પછી ધોવા બે વખત ધોવાતું નથી કપડું ભીનું પડી જાય, ક્યાં થોડો ડાઘ રહી જાય અથવા આછું થઈ જાય એટલામાં નોખું પડી જાય કાંઈક ફેરફાર તો રહી જાય, એના કરતાં પહેલેથી ધ્યાન રાખવું કે ડાઘ પડે નહીં, ડાઘ પડે એનું થોડુંક ભાગ રહી જ જાય, આ સંસારી જખનાના ડાઘા જ પડે ને, ચિત્ત મન ઉપર શેના ડાઘા પડે, માનની ઈચ્છાને ડાઘ પડે તો બધાનો ડાઘ જ પડે, પછી આપણે ભોવા જાય કેટલા કેદી ભોવાય કેટલા જન્મ જોયું, ડાઘા પડી ગયા કેળે ડાઘાની છાપ તો પૂરી ભૂસાઈ ના જશે છોને મથે આવો સર્વ રીતથી, તમે બી માથાકૂટ કરો પણ એ ડાઘ જાતો નો, મન કી બાતે હે મનમાં રીઝા કરીએ ભૂલી જવું છું, ભૂલાય એમ મન છે ભેગું ના ભૂલાય,
ડાઘા પડી ગયા કેળે, ડાઘાની છાપ તો પૂરી ભૂસાઈ ના જશે, છોને મથિયા હો સર્વરી નથી. જેને પહેલું જ સૂજે છે કર્મને કરતી વખતે, એવા સૌ ઉગરી જાય, એવા સૌ કર્મથી કંઈક રડે. રડે એટલે મેળવે. અચ્છા અચ્છા, વિધિ કરી, વિધિ ફૂંક મારી ખુશ આવી. એમની ફૂંક તો એવી થઈ જાય. જેને પહેલું સૂજે કર્મને કરતી વખતે, થતા કર્મે ખરેખર હો હૃદયનો ભાવ જેવો તે પ્રમાણે તે જ પરિણામ બધું નિશ્ચિંત ફળતું છે. કર્મ કરતી વખતે જે ભાવ હોય આપણો, એવું જ પરિણામ આવવાનું. દરિયોમાં સુખભાઈ, જય શ્રી કૃષ્ણ, બોલો બોલો. જેને પેલું સૂજે કર્મ કરતી વખતે કે આમ ન કરાય આમ કરાય તો રાગ પડે નહીં, બચી જાય. એવી આપણી વૃત્તિ, એવી ભગવાન નિમે. આપણી વૃત્તિ સારી હોય તો કોઈ ગુરુ થાય, વૃત્તિ ખરાબ હોય તો કોઈ હાથ થાય નહીં. કર્મમાં ભાન જે રાખે, કામ કરતી વખતે સભાનતા રાખે, આમ ન કરાય આમ કરાય આમ કરે સારું થાય. કર્મમાં સાન જેની હોય, સાન એટલે એકાગ્રતા, પૂરેપૂરી સમજણવાની એકાગ્રતા. સાનમાં સમજી જાય એમ કે ને, એકાગ્ર માણસ સાનમાં સમજે, બીજાને ખ્યાલ ના આવે. એટલું બધું ઊંડાણ ના હોય તેને ખબર ના પડે. પેલો ઘણો બધો ફાફા મારતો હોય કહેવાના, તો પકડાય જ નહીં. પકડાય અમે બાટાકું થઈ પડે એવા છતાંય ના આમ દે. પછી તો એકાગ્રતા એવી છે ના હોય તો. કર્મમાં ભાન જે રાખે, કર્મમાં સાન જોઈએ. કર્મમાં ભાવ જે રાખે, થતા કર્મે ખરેખર હો હૃદયનો ભાવ જેવો તે એવું પરિણામ આવે, એનું સાર્થક કર્મ થાય. પહેલાં તો આપણે નક્કી કરવું પડે શેના માટે આપણે કમાવા જાય છીએ, કે શેના માટે રોટલો કમાવા, પૈસા મેળવવા જાય છે. એનો હેતુ શું છે? ભૌતિક રીતે જીવવું છે કે એનો ઉપયોગ, સદુપયોગ કરવો છે? નકામો વેસ્ટ જ ના કરવા પૈસા. પૈસાની જરૂર પડે તેથી ફાફા પડી જાય. આપણે ના ભેગા કરીએ ને, આજ ના ખબર પડે, આજ તો હોય તો વાપર્યા કરીએ, આપણે ખબર જ ના જઈએ. કેટલું ભેગું કરતી ખબર પડે, તકલીફ પડે બાપ. અચાનક કંઈક કરવાનું આવે ત્યારે શું થાય? ગોતવા પડે, એ ના હાથ આવે, લાગે ભારે પડી જાય. મફત ક્યાંય મળતું નથી. આપણે એવી ઇમેજથી જીવા હોય ને, ક્યાંક ગોતવા જઈએ શરમ આવે, એવી પરિસ્થિતિ ઊભી થાય. હું ક્યાંક ક્યાંક પૈસા લેવા નહીં ગયો મારા જીવનમાં, તો કે હું તો બીજા માટે ગયો હતો. એક વાર એક જગ્યાએ ગયો હતો, આવી પડ્યું હતું કામ, એની પર હતા તો નહોતા, એ પણ મને યાદ છે. ના પાડી દીધું તમારું જોયું નહીં, બીજા માટે જ આપવાને. નામ હોતા નામ જો, નામ ના કમાઈ મારે જોતા જ મળી જાય. મારા માટે તમારા માટે છે, પૂછું મને મારા માટે નથી, ફલાણા માટે છે. હા, હમણાં તો આવે ત્યારે કહું, સમજાઈ જાય ને. આપણે બનાવી દો, બાપુ આપણને લાગે એવી વાત નહીં. હા, એવી ઇમેજ બનાવી, અરે આપણને એવા કેમ ના બને કે સામેથી કહું કે તમારે ઘટે વધે પૂજો હો, એવી ઇમેજ બનાવવી. ક્યારે જીવનમાં ક્યારે ભણાક આવી જાય થોડી ખબર પડે સાહેબ. આ જીવનમાં ક્યારે ફેરફારો થઈ જાય, યા કાલ હવારે હું થાય શું ખબર પડે. આમાં કોણ ભાઈ જાય, કોણ ભાઈ જાય પરમેનન્ટ કે હા ભેગા જ નથી ભેગો, ભેગા એવા છે ભેગા જાય. હા ચાલો બસ કરી દઈએ હવે. હો ચાલો 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 ભાઈ, 178મું પાનું આવી ગયા છીએ, અને ત્યાંની જે ઘરે કામ છે હા, ખબર પડી, ખબર પડી.